be a meeting signing thing? Move to out. Wow, yeah. Hello, hello, good morning all. બેટા દરેકને મારો વોઇસ સંભળાય છે ક્લિયરલી? દરેકને વોઇસ સંભળાય છે બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ કરો. વોઇસ ક્લિયર બેટા બધાને? થેન્ક યુ ઓલ ઓફ યુ. નિકુંજ, ઉર્મિલ, મહેક, વિહાર, દર્શન, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આનંદ, શ્રેયાસ, મી. ધ્રુવ, દુર્ગેશ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું સિમેટ હર્મિશિયન એન્ડ સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સ. નાવ વોટ ઇઝ હર્મિશિયન મેટ્રિક? ચેટ બોક્સમાં ટાઈપ કરો જી બેટા. હર્મિશિયન મેટ્રિક્સ કોને કહીશું આપણે? વોટ ઇઝ હર્મિશિયન મેટ્રિક્સ? વોટ ઇઝ હર્મિશિયન મેટ્રિક્સ? જય ડેનિશા, વેરી ગુડ બેટા. હર્મિશિયનો લેનિશા, હર્મિશિયન મેટ્રિક્સ. કોઈ સ્ક્વેર મેટ્રિક એ હોય તો એને આપણે હર્મિશિયન ક્યારે કહી શકીએ? એ રેસ ટુ થીટા ઇક્વલ ટુ એ થાય તો. વેરી ગુડ, વેરી ગુડ. દર્શન, રૂવી, યશવંત, વેરી ગુડ. અને સ્ક્યુ હર્મિશિયન હોય તો? ઋષભ, જય, વેરી ગુડ બેટા. ઉર્મિલ, વેરી ગુડ, રાઈટ આન્સર. સ્ક્યુ હર્મિશિયન હોય તો એ રેસ ટુ થીટા ઇક્વલ ટુ માઇનસ એ. વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા સુધી આપણે કાલે ચર્ચા કરી. ચાલો અહીંથી આગળ વધીએ. એવરી સ્ક્વેર મેટ્રિક કેન બી યુનિકલી એક્સપ્રેસ્ડ એઝ ધ સમ ઓફ હર્મિશિયન મેટ્રિક્સ એન્ડ અ સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સ. એટલે કોઈ પણ સ્ક્વેર મેટ્રિકને હર્મિશિયન મેટ્રિક્સ અને સ્ક્યુ હર્મિશિયન મેટ્રિકના સમ તરીકે લખી શકાય. જેવી રીતે કોઈ પણ સ્ક્વેર મેટ્રિકને સિમેટ્રિક મેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિકના સમ તરીકે લખી શકાય, એવી જ રીતે દરેક સ્ક્વેર મેટ્રિકને હર્મિશિયન મેટ્રિક અને સ્ક્યુ હર્મિશિયન મેટ્રિકના સમ તરીકે લખી શકાય. સપોઝ એ બી એની સ્ક્વેર મેટ્રિક, ધેન વી કેન રાઇટ એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ. એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ, વેર વોટ ઇઝ પી? P equal to 1 by 2, A plus A raised to theta, and Q equal to 1 by 2, A minus A raised to theta. What is A raised to theta? What is A raised to theta? A raised to theta, which is equal to A bar transpose or A transpose bar.
a raised to theta, which is equal to a bar transpose. Then, તો આપણે આને આ રીતે લખી શકીએ, a equal to p plus q, where p is Hermitian and q is skew Hermitian matrix. જેમાં અમે તમને સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિકમાં આપણે સમજ્યા હતા, સેમ પ્રોસેસ અહીંયા અપ્લાય થશે. સેમ પ્રોસેસ અપ્લાય થશે. આપણે યાદ રાખીશું, એ પ્લસ એ રેસ ટુ થીટા હોય તો એ હર્મિશિયન થાય, એ માઇનસ એ રેસ ટુ થીટા હોય તો એ સ્ક્યુ હર્મિશિયન થાય. ક્લિયર? ચાલો, તો આપણે એવું લખવું હોય, કોઈ સ્ક્વેર મેટ્રિક એ આપણે આપેલો હોય અને આપણે એવું સાબિત કરવું હોય, કોઈ સ્ક્વેર મેટ્રિક સપોઝ કે એ આપણને આપે અને એવું કહે કે ભાઈ આને તમે સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સના એડિશન તરીકે રજૂ કરો, તો આપણે આને પહેલાં શું લખી નાખશું? એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ, એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ. ધેન પછી આપણે પી ફાઇન્ડ કરીશું. એ કેવી રીતે ફાઇન્ડ થશે? તો કે વન બાય ટુ એ પ્લસ એ રેસ ટુ થીટા, એ પ્લસ એ રેસ ટુ થીટા. અને ક્યુની ફોર્મ્યુલા શું થશે? ક્યુની ફોર્મ્યુલા વન બાય ટુ એ માઇનસ એ રેસ ટુ થીટા, વન બાય ટુ એ માઇનસ એ રેસ ટુ થીટા. p અને q ફાઇન્ડ કરશું. હવે p અને q ફાઇન્ડ કરવા માટે આપણી પાસે એક વસ્તુ જોઈએ, એ તો આપણે રકમની અંદર આપેલો હશે. હવે શું જોઈએ? આપણે a રેસ ટુ થીટા જોઈએ. a ઉપરથી શું મેળવવાનું? આપણે a રેસ ટુ થીટા. વોટ ઇઝ a રેસ ટુ થીટા? a રેસ ટુ થીટા મીન્સ a બાર ટ્રાન્સપોઝ, a બાર ટ્રાન્સપોઝ. તો આપણે મેળવીશું a બાર. a ઉપરથી શું મેળવીશું? પહેલા a બાર. એ બાર મળી જાય પછી શું લઈ લેશું? એનો ટ્રાન્સપોઝ, એટલે મળશે આપણને એ રેસ ટુ થીટા. પછી એ રેસ ટુ થીટા ને એ સાથે એડ કરીશું અને એ માંથી એ રેસ ટુ થીટા સબટ્રેક્ટ કરીશું. નેક્સ્ટ વન બાય ટુ સાથે મલ્ટીપ્લાય કરીશું એટલે મળશે પી એન્ડ ક્યુ. પછી આપણે લખી નાખશું એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ, વેર પી ઇઝ હર્મિશિયન મેટ્રિક્સ એન્ડ ક્યુ ઇઝ ક્યુ હર્મિશિયન મેટ્રિક્સ. Then, so A equal to P plus Q. ચાલો, અહીંયા સુધી દરેકને ક્લિયર થાય છે બેટા? ખાલી ચેક બોક્સમાં યસ ટાઈપ કરો. અહીંયા સુધી ક્લિયર? તિલક, પ્રતિક, યશવંત, એન્જલ, વિહાર, આનંદ, હર્ષ, રવિ, કૃપા, ખુશ્બુ, ઓમ, રિષભ, પલક, જય, ભાવિ. વેરી ગુડ, વેરી ગુડ. જયરાજ, સરસ. આગળ વધીએ, એક્ઝામ્પલ જોઈએ. જો શું કે એક્સપ્રેસ ધ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ ધીસ એઝ ધ સમ ઓફ અ હર્મિશિયન મેટ્રિક્સ એન્ડ સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સ. ત્યાં મેટ્રિક એ ને હર્મિશિયન મેટ્રિક્સ અને સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સના સમ તરીકે લખો. ડન. કેવી રીતે લખીશું? એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ, વેર પી ઇઝ હર્મિશિયન એન્ડ ક્યુ ઇઝ ક્યુ હર્મિશિયન. સો દેટ ઇઝ અવર એ. આપણે હર્મિશિયન મેટ્રિક્સ અને સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સ બંને માટે શું જોઈએ? એ રેસ ટુ થીટા જોઈએ. તો પહેલા આપણે શું ફાઇન્ડ કરી લેશું? એ રેસ ટુ થીટા. એ રેસ ટુ થીટા કઈ રીતે મળે? તો કે એ રેસ ટુ થીટા ઇક્વલ ટુ એ બાર ટ્રાન્સપોઝ. આના ઉપરથી પહેલા આપણે શું મેળવીશું? તો કે એ બાર. ચાલો, હવે તમારે મને કહેવાનું કે એ બારમાં ફર્સ્ટ રો શું થશે? એ બાર મેટ્રિક્સ આપણે મેળવ્યું. ચાલો કયો જી, આની ફર્સ્ટ રો શું થશે? ફર્સ્ટ રો, ખાલી ચેટ બોક્સમાં ફર્સ્ટ રો ટાઈપ કરવાની તમારે. આ એની રો છે, તો એ બારની ફર્સ્ટ રો શું થાય? વેરી ગુડ મેનિશા. ત્રણેય એન્ટ્રી છે ને બેટા, કોમા સાઇનથી અલગ કરીને લખી નાખજો. હા, આ રીતે.
રેડી? વેરી ગુડ પલક, વેરી ગુડ વાસુ, કૃપા, દીપેન્દ્ર, જીલ, રાઈટ આન્સર આનંદ. વેરી ગુડ બેટી. 2 - 3 આઈ, બાર છે એટલે ટ્રાન્સ, આપણે બાર છે એટલે કોન્જ્યુગેટ લેવાનો. ઇમેજનરી પાર્ટ પ્લસ હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો પ્લસ થાય, રિયલ પાર્ટ એઝ ઇટ ઇઝ રીલ. -4 આઈ. ચાલો હવે તમારે લખવાનું સેકન્ડ રો. સેકન્ડ રો શું થશે ફટાફટ હો, ચેટ બોક્સમાં ટાઈપ કરો કે સેકન્ડ રો. વેરી ગુડ, વેરી ગુડ પલક, ઉર્મિલ, કેમુશ્રી, તિલક, વેરી ફાસ્ટ આન્સર. હિમા, કૃપા, વેરી ગુડ, બધાનો આન્સર સાચો. વંશી, વેરી ગુડ બેટા. તો 5 - i અને 8. હવે થર્ડ રો ટાઈપ કરો. થર્ડ રો ખુશ્બુ, રાઈટ આન્સર બેટા. ઓમ, ઠુમર, વેરી ગુડ, વેરી ગુડ. જીલ, વેરી ગુડ બેટા. હર્ષ, વેરી ગુડ, રાઈટ આન્સર. 1 + i. આ -3 રિયલ પાર્ટ છે એટલે એમાં કંઈ ફેર નહીં. -3 ના -3 એમ ઇમેજનરી પાર્ટ છે, પ્લસ આઈ એ થઈ જશે -i. અને 6 એ રિયલ છે એટલે 6 ના 6 એમ. વેરી ગુડ ઋષભ, વેરી ગુડ, રાઈટ આન્સર બેટા. ઋષભ, કૃપા, યશવંત, અંજલિ, પ્રીત, કેમુશ્રી, રવિ, જયરાજ, મહેક, એન્જલ, રૂબી, રાઈટ આન્સર ઓલ ઓફ યુ. વેરી ગુડ બેટા. ઓમ, વેનિશા, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો હવે શું લેવાનો આનો ટ્રાન્સપોઝ. આ જે ફર્સ્ટ રો છે એ બારની, એસેમાં કન્વર્ટ થઈ જશે ફર્સ્ટ કોલમ. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાં. હવે કોલમ ટાઈપ કરો દી શું થશે. ફર્સ્ટ કોલમ 2 - 3i. બીજી એન્ટ્રી 0, ત્રીજી એન્ટ્રી -4i. રેડી? ફર્સ્ટ રો કન્વર્ટ થઈ જશે ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ની બની જશે સેકન્ડ કોલમ, અને થર્ડ રો ની બની જશે થર્ડ કોલમ. એ આપણી પાસે આવી જશે એ બાર ટ્રાન્સપોઝ. આ રીતે જુઓ એ બાર ટ્રાન્સપોઝ નો આન્સર જુઓ ડાયરેક્ટ. 2 - 3i, 0 - 4i ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ યસ 1, વેરી ગુડ બેટા. 5 - i એન્ડ 8. થર્ડ કોલમ 1 + i, -3 - i એન્ડ 6. આ થર્ડ કોલમ. તો એ બાર ટ્રાન્સપોઝ ઇઝ નથિંગ બટ એ રેસ ટુ થીટા. તો આપણે શું મળી ગયું? એ રેસ ટુ થીટા. રેડી? નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરીશું? પી અને ક્યુ. નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરીશું? પી અને ક્યુ. P અને Q મળી જાય પછી શું લખી નાખશું? P પ્લસ ક્યુ ઇક્વલ ટુ A. સો નેક્સ્ટ, નાવ P ઇક્વલ ટુ 1/2 A પ્લસ A રેસ ટુ થીટા. આપણે જાણીએ છીએ કે આ જે ફોર્મેશન છે 1/2 A પ્લસ A રેસ ટુ થીટા, એ શું આપે આપણને? વેરી ગુડ રાજા, રાઈટ બેટા. તો આપણે શું આપશે આ P ની વેલ્યુ શું મળે? હર્મિશિયન કે સ્ક્યુ હર્મિશિયન? એ પ્લસ એ રેસ ટુ થીટા એ કેવો મેટ્રિક્સ થશે? હર્મિશિયન કે સ્ક્યુ હર્મિશિયન? ફટાફટ ચેટ બોક્સમાં ટાઈપ કરો છો. લેનિશા, વેરી ફાસ્ટ આન્સર. વેરી ગુડ બેટા. વિવેક, વેરી ગુડ, હર્મિશિયન. રૂબી, દીપેન્દ્ર, જતીન, કેમુશી, જીલ, દર્શન, હર્ષ, ઓમ, ઉર્મી. વેરી ગુડ, વેરી ગુડ બેટા. હર્મિશિયન, ખુશ્બુ, રાઈટ આન્સર. નિકુંજ, વેરી ગુડ. તો હર્મિશિયન મેટ્રિક થશે. તો હવે આપણે આનું એડિશન મેળવીએ. 1/2 ના 1/2 એમને મેટ્રિક એ જે આપણે રકમમાં આપેલો છે એ લખી નાખ્યો, એ રેસ ટુ થીટા જે આપણે મેળવ્યા એ લખી નાખ્યું. બંનેનું એડિશન, ફર્સ્ટ એન્ટ્રીનું એડિશન ફર્સ્ટ એન્ટ્રી સાથે, સેકન્ડ એડિશન સેકન્ડ એન્ટ્રી સાથે. આ
ફર્સ્ટ નું એડિશન ફર્સ્ટ સાથે, સેકન્ડ નું એડિશન સેકન્ડ સાથે, અને થર્ડ નું એડિશન થર્ડ સાથે. ચાલો નવો મેટ્રિક્સ શું મળશે, કોણ કહેશે? જે નવો મેટ્રિક્સ મળશે આ બંનેની એડિશન દ્વારા, એની ફર્સ્ટ રો શું થશે, કોણ કહેશે? ડેનિશા, વેરી ગુડ બેટા. 4 5 1 + 5i, ડેનિશાએ કીધું છે. તો જુઓ અહીંયા થશે 2 + 3i, 2 + 3i પ્લસ 2 - 3i, 2 - 3i. પછી સેકન્ડ એન્ટ્રી 0 + 5, 0 + 5. થર્ડ એન્ટ્રી 4i + 1 + i. રેડી? આ રીતે મેળવવાનું. માઇનસ 3i અને પ્લસ 3i કેન્સલ. શું બચે અહીંયા ફર્સ્ટ એન્ટ્રીમાં? 4. 0 + 5 એટલે 5. આ 4i + i એટલે 5i. 1 ના 1 એમ, એટલે આ 5i + 1. રેડી? આ રીતે આપણે દરેક એલિમેન્ટ્સને એના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં એડ કરતું જવાનું. તો આપને આવો આન્સર મળશે, 4 5 1 + 5i, 5 0 5 - i, 1 - 5i, 5 + i, અને 12. રાઈટ આન્સર હિમા, વેરી ગુડ બેટા, વેરી ગુડ. 12 આવશે હિમા. લાસ્ટ એન્ટ્રી કેમિસ્ટ્રી હિમા, લાસ્ટ એન્ટ્રી 12 નહીં, 6 નહીં બેટા, 12. હા હિમા, વેરી ગુડ બેટા. યસ, 1 રાઈટ આન્સર બેટા. રીડિંગ તો આ મળી ગયા આપને પ્યુ. આ પી એટલે શું? હર્મિશિયન મેટ્રિક્સ. હવે આપણે ક્યુ હર્મિશિયન એટલે કે ક્યુ મેળવીએ. ક્યુ હર્મિશિયનમાં ક્યુ, નાવ વોટ ઇઝ ક્યુ? 1/2 a - a^θ. ચાલો હવે મને મેટ્રિક્સ લખાવો જી, શું થશે? એ લખી નાખ્યો, a^θ લખી નાખ્યો. આ 1/2 ના 1/2 એમ. નવો જે મેટ્રિક્સ આવશે એની ફર્સ્ટ એન્ટ્રી લખાવો. વેરી ગુડ, વેરી ગુડ રેનિશા, વેરી ફાસ્ટ આન્સર, રાઈટ બેટા. જતીન, વેરી ગુડ. ચાલો સેકન્ડ એન્ટ્રી, સેકન્ડ એન્ટ્રી એટલે કે સેકન્ડ રો. ફર્સ્ટ રો નું કામ પૂરું. રેનિશા, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. વેરી ગુડ પલક, વેરી ગુડ બેટા. જો વચ્ચે માઇનસ છે, આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખાસ, તો જો લેનિશા, પલક, હિમા, રાઈટ આન્સર બેટા, પ્રીત. જો જી વેરીફાઈ કરો, જે આ મેટ્રિક્સ આવે છે તમારે ક્યુ. હર્ષ, વેરી ગુડ બેટા. અહીંયા વચ્ચે માઇનસ છે, ભૂલાય નહીં ખાસ, જોજો વચ્ચે માઇનસ છે, ભૂલાય નહીં બેટા. જો આન્સર નો મેં મેટ્રિક્સ લખ્યો બરાબર છે, ચેક કરો જી તમારે આવે છે મેટ્રિક્સ. પ્રીત, ચેક કરો જી બેટા. મહેક, યસ. અચ્છા, તમે પી નો આન્સર કહેતા હતા, ઓકે, કઈ વાંધો નહીં. ડેનિશા, ઉર્મિલ, જયરાજ, જીવ, નિકુંજ, એન્જલ, દીપેન્દ્ર, થેન્ક યુ, થેન્ક યુ બેટા. બધાનો આન્સર સાચો. 6i - 5 - 1 + 3i. સેકન્ડ રો 5 2i 11 + i. થર્ડ રો 1 + 3i - 11 + i, એન્ડ 0. આ પી અને ક્યુ બંને આપને મળી ગયા. હવે શું કરીશું? એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ. વી નો ધેટ હિયર પી ઇઝ અ હર્મિશિયન મેટ્રિક્સ એન્ડ ક્યુ ઇઝ અ સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સ. હા, આપણે જાણીએ છીએ. તો એ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ,
આપણે જે પી મેળવ્યા એ લખી નાખીએ, જે ક્યુ મેળવ્યા એ લખી નાખીએ. સો ધેટ ઇઝ અવર, હજુ આનું પાછું એડિશન નહીં કરવાનું, કેમ કે આપણે મેટ્રિક એ છે ને એને સ્પ્લિટ કર્યો છે પી અને ક્યુમાં, હર્મિશિયન અને સ્ક્યુ હર્મિશિયનમાં. આનું પાછું તમે એડિશન કરશો ને તો એ જ આવી જશે. ડન. આપણે કીધું શું? તો કે એને એક્સપ્રેસ કરો, સ્પ્લિટ કરો. તેમાં તો કે હર્મિશિયન મેટ્રિક્સ અને સ્ક્યુ હર્મિશિયન મેટ્રિક્સના સમ તરીકે, તો આપણે એને સ્પ્લિટ કરી દીધો, તો આ જ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. રેડી? હવે આનું પાછું 1/2 આમાંથી કોમન કાઢીને તમારે એડિશન કરો તો ફરી પાછું શું મળે? આપણે એ જ મળે. તો એને સ્પ્લિટ કર્યું કહેવાય નહીં, એટલે આપણો આન્સર આ જ થશે. ક્લિયર ભાઈ? એક્ઝામ્પલ દરેકને સમજાણો દીકરા? ખાલી ચેટબુક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ બધાને ક્લિયર થઈ ગયું બેટા? તિલક યસ, કેમશ્રી યસ, યશવંત યસ, નરેન્દ્ર યસ, અંજલિ, મહેક, નીતિ, તીર, મનીષા, આનંદ, નિખિલ, નિકુંજ, વિનિશા, ઓમ, અભિ, તિલક, વંશી. વેરી ગુડ, વેરી ગુડ બેટા. ઋષભ, વેરી ગુડ બેટા, વેરી ગુડ, સરસ. આગળ વધીએ. Not. Every square matrix can be uniquely expressed as P plus IQ, where P and Q are Hermitian matrices. એટલે કે દરેક સ્ક્વેર મેટ્રિકને આપણે P plus IQ ના ફોર્મમાં લખી શકીએ. વોટ ઇઝ પી? પી ઇઝ હર્મિશિયન મેટ્રિક્સ. વોટ ઇઝ ક્યુ? ક્યુ ઇઝ ઓલ્સો હર્મિશિયન મેટ્રિક્સ. એટલે કે સપોઝ એ કોઈ સ્ક્વેર મેટ્રિક હોય તો એને આપણે સ્પ્લિટ આ રીતે કરી શકીએ, પી પ્લસ આઈક્યુ. પી પ્લસ આઈક્યુ, પી પણ હર્મિશિયન અને સ્ક્યુ પણ હર્મિશિયન. ધેન જો ક્યુ છે એ સ્ક્યુ હર્મિશિયન હોય તો એને આ રીતે લખી શકાય, પી પ્લસ ક્યુ. આ ખાસ ધ્યાન રાખજો, ક્યુ છે એ સ્ક્યુ હર્મિશિયન હોય તો એને પી પ્લસ ક્યુ લખી શકાય, એને. પણ પી અને ક્યુ બંને હર્મિશિયન હોય અને આપણે સ્ક્વેર મેટ્રિકને સ્પ્લિટ કરવા હોય તો કઈ રીતે કરી શકાય? એ ઇક્વલ ટુ પી પ્લસ આઈક્યુ. એ ઇક્વલ ટુ પી પ્લસ આઈક્યુ, જ્યાં પી અને ક્યુ બંને કેવા મેટ્રાઇસીસ છે? તો કે હર્મિશિયન. અહીંયા પી અને ક્યુ બંને કેવા મેટ્રાઇસીસ થશે? એમાંથી પી થશે હર્મિશિયન અને ક્યુ હશે એ સ્ક્યુ હર્મિશિયન હશે. પી પ્લસ ક્યુ લખો તો પી ઇઝ હર્મિશિયન એન્ડ સ્ક્યુ ઇઝ અ સ્ક્યુ હર્મિશિયન. P plus IQ લખો, so P is a Hermitian and Q is also Hermitian. Clear? એનું એક્ઝામ્પલ જોઈએ. Let A be any square matrix, then we can write A equal to P plus Q, where P equal to 1 by 2 A plus A raised to theta, and Q equal to 1 upon 2I A minus A raised to theta. આ ખાસ સૂત્ર યાદ રાખજો, આ બંને હર્મિશિયન મેટ્રિક્સ છે. જુઓ, પી એન્ડ ક્યુ બોથ આર હર્મિશિયન મેટ્રિસિસ. તમે એ પ્લસ એ રેસ ટુ થીટા ડિવાઈડ બાય ટુ કરો, એ હર્મિશિયનની પ્રોપર્ટીનું પાલન કરશે, અને 1/2y એ માઇનસ એ રેસ ટુ થીટા કરો તો એ પણ હર્મિશિયન મેટ્રિક્સની પ્રોપર્ટીનું પાલન કરશે. હર્મિશિયન મેટ્રિકની પ્રોપર્ટી શું? કોણ કહેશે? ચેટ બોક્સમાં લખો દી. હર્મિશિયન મેટ્રિક્સની પ્રોપર્ટી શું? According to the definition, ચાલો હર્મિશિયન મેટ્રિક્સની પ્રોપર્ટી લખો દે. હર્મિશિયન મેટ્રિક્સ કોને કહેવાય? એ ક્યારે હર્મિશિયન મેટ્રિક્સ બને? સ્ક્વેર મેટ્રિક એ હર્મિશિયન્સ ક્યારે બને? વેરી ગુડ. એ રેસ ટુ થીટા ઇક્વલ ટુ એ, સરસ. વેરી ગુડ, વેરી ગુડ ધ્રુવી, વેરી ગુડ બેટા. રેનિશા, વેરી ગુડ, વેરી ગુડ. આનંદ, તિલક, વેરી ગુડ, રાઈટ આન્સર. બધાએ સાચો જવાબ આપ્યો, વેરી ગુડ. તો એ રેસ ટુ થીટા ઇક્વલ ટુ એ, યશવંત, વેરી ગુડ. એકદમ ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. તો આપણે શું કીધું નોટમાં? તો કે એવરી સ્ક્વેર મેટ્રિક કેન બી યુનિકલી એક્સપ્રેસ્ડ
as a p plus i q, where p and q both are Hermitian matrices. તો આપણે p તરીકે શું લઈ લેશું, જે આગળ હતું એ જ 1 બાય 2 a પ્લસ a રેસ ટુ થીટા. q બદલી જશે 1 અપોન 2i a માઇનસ a રેસ ટુ થીટા. આ છે એ હર્મિશિયન મેટ્રિક્સ છે અને આ પણ હર્મિશિયન મેટ્રિક્સ. બે હર્મિશિયન મેટ્રિક્સ હોય તો સ્ક્વેર મેટ્રિક્સને સ્પ્લિટ કઈ રીતે કરાય? p પ્લસ i q, એક હર્મિશિયન અને એક સ્ક્યુ હર્મિશિયન હોય તો એને કઈ રીતે સ્પ્લિટ કરાય? સો a ઇક્વલ ટુ p પ્લસ q. વેરી ગુડ. ચાલો ફોર એક્ઝામ્પલ એક્સપ્રેસ ધ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ ધીસ એઝ પી પ્લસ આઈ ક્યુ. તો એને આપણે રજૂ કરવા છે કયા ફોર્મમાં? તો કે પી પ્લસ આઈ ક્યુ ના ફોર્મમાં, વેર પી એન ક્યુ બોથ આર હર્મિશિયન મેટ્રાઇસિસ. પી અને ક્યુ બંને કેવા મેટ્રાઇસિસ હોવા જોઈએ? હર્મિશિયન. તો પી નું સૂત્ર આપણે શું લખીશું? પહેલાં તો આપણે આવું કરીશું, એ ઇક્વલ ટુ પી પ્લસ આઈ ક્યુ, એ ઇક્વલ ટુ પી પ્લસ આઈ ક્યુ. ના, વોટ ઇઝ પી? પી શું થશે? પી ઇક્વલ ટુ 1/2 એ પ્લસ એ રેસ ટુ થીટા. આ હર્મિશિયન મેટ્રિક્સ છે એ આપણે જાણીએ છીએ અકોર્ડિંગ ટુ ધ અવર નોટ. ના, વોટ ઇઝ ક્યુ? ક્યુ ઇક્વલ ટુ 1/2 i. રિમેમ્બર q ઇક્વલ ટુ 1/2 i a માઇનસ a રેસ ટુ થીટા. હેલો, રેડી? તો આપણે પહેલા શું મેળવીશું? બંનેમાં કોમન શું છે? તો કે a રેસ ટુ થીટા. તો a ઉપરથી પહેલા શું મેળવવાનું? તો કે a રેસ ટુ થીટા. એ રેસ ટુ થીટા માટે શેની જરૂર પડે? તો કે એ બાર અને એના ટ્રાન્સપોઝની. એ રેસ ટુ થીટા માટે શેની જરૂર પડે? તો કે એ બાર અને એનો ટ્રાન્સપોઝ. તો એ ઉપરથી આપણે પહેલા મેળવીશું એ બાર, એના ઉપરથી મેળવીશું એ બાર ટ્રાન્સપોઝ અને એને કહી દઈશું એ રેસ ટુ થીટા. આપણું પહેલું કામ એ રેસ ટુ થીટા મળી ગયા પછી એ સાથે એનું એડિશન લઈશું, ડિવાઈડ બાય ટુ કરીશું એટલે પી મળશે. પછી એ માંથી એ રેસ ટુ થીટા સબટ્રેક કરીશું, ડિવાઈડ બાય ટુ વાય લેશું એટલે ક્યુ મળી જશે. પછી આપણે આમ લખી નાખશું એ ઇક્વલ ટુ પી પ્લસ આઈ ક્યુ, જે પી નો આન્સર આવ્યો હોય એ અને જે ક્યુ નો આન્સર મળે એ આ સૂત્રની અંદર મૂકી દેશું. તો આપણે એને રજૂ કર્યું કહેવાય કયા ફોર્મમાં? તો કે પી પ્લસ આઈ ક્યુ ફોર્મમાં, જ્યાં પી અને ક્યુ બંને કેવા મેટ્રિસીસ છે? તો કે હર્મિશિયન. ચાલો, રેડી? એ બાર ટ્રાન્સપોઝ, એ ઉપરથી શું મેળવવાનું? પહેલા એ બાર. ચાલો એ બાર મેળવું. પછી એ બાર ની ફર્સ્ટ રો શું થશે? લખો જે ચેક બોક્સમાં. એ બાર ની ફર્સ્ટ રો ચેક બોક્સમાં લખો જે એ બાર ની ફર્સ્ટ રો ફટાફટ. રેનિશા, ખુશ્બુ, અંજલિ, પ્રીત, મહેક, તિલક, ઋષભ, અભી, વંશી, લખી બેટા ચેટ બોક્સમાં. વેરી ગુડ, વેરી ગુડ. વિવેક, મહેક, કૃપા, વેરી ગુડ. જયરાજ, હિમા, ઓમ, દિનિશા, વેરી ગુડ. તિલક, વેરી ગુડ. તિલક કે બીજી રોય આપી દીધી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. દીપેન્દ્ર, વિહાર, રેનિશા, રેનિશાએ સેકન્ડ રો થર્ડ રો બે આપી દીધો. વેરી ગુડ. નિકુલ, વડાલિયા, હિમા, કૃપા, જય, વેરી ગુડ બેટા, વેરી ગુડ. રાઈટ આન્સર જય. બધું કઈ દીધું, કઈ દે. સરસ સરસ, ખુશ્બુ, વેરી ગુડ. મહેક, વેરી ગુડ બેટા. મારું કામ સહેલું થઈ ગયું. જય સોલ્ડ. આ કરાવ કરાવ બેટા કરાવ. એ બાર, એ બાર નો જે આન્સર આવે એમાં રો સેમાં કન્વર્ટ કરવાની કોલમમાં. ડન. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ અને થર્ડ રો કન્વર્ટ કરીશું આપણે થર્ડ કોલમ. તો આપણે મળી જશે એ બાર ટ્રાન્સપોઝ. એ બાર ટ્રાન્સપોઝ ઇઝ નથિંગ બટ એ રેસ ટુ થીટા. એ બાર ટ્રાન્સપોઝ ઇઝ નથિંગ બટ એ રેસ ટુ થીટા. ચાલો, અહીંયા સુધી દરેકને ક્લિયર? યશવંત, વિવેક, રાઇટ આન્સર બેટા. અહીંયા સુધી દરેકને ક્લિયર?
ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એ રેસ ટુ થીટા સુધી ક્લિયર બધાને? ઓકે, ડન ડન, વેરી ગુડ. કોઈને ના સમજાતું હોય તો કહેજો બેટા, આપણે ફરીથી કરીએ પછી આગળ વધીએ. ના સમજાતું હોય ત્યાં ખાસ કહેજો. ભાવિ, નિકુલ, વંશી, રાજા, આનંદ, દીપેન્દ્ર, યસ, કેમુશ્રી, વેરી ગુડ વેરી ગુડ. હા, કેમુશ્રી કઈ ક્વેશ્ચન છે બેટા? કેમુશ્રી સમજાય છે દીકરા? યસ, ઓકે ઓકે, ડન, સરસ. હવે શું કરીશું? નેક્સ્ટ સ્ટેપ આપણું શું થશે? પી અને ક્યુ મેળવવાનું. ડન, તો આપણે હવે શું મેળવીશું નેક્સ્ટ સ્ટેપની અંદર? પી. સો પી ઇક્વલ ટુ 1/2 એ પ્લસ એ રેસ ટુ થીટા. એ પણ રકમમાં આપેલો છે, એ રેસ ટુ થીટા આપણે મેળવી લીધો. 1/2 ના 1/2 એમને એમ. એનો આન્સર લખો મેટ્રિક્સના ફોર્મમાં, એ રેસ ટુ થીટાનો મેટ્રિક્સ લખીએ. હવે આ બંને મેટ્રિક્સનું એડિશન કરીએ. ચાલો, એની ફર્સ્ટ રો શું થશે? એડિશન કરો એટલે ફર્સ્ટ રો લખો દી ચેક બોક્સમાં. ફર્સ્ટ રો વચ્ચે પ્લસ છે, ડોન્ટ ફરગેટ ઇટ. બંને મેટ્રિકનું એડિશન કરવાનું છે આપણે. કેમુશ્રી લખો દી બેટા, શું થાય? ફર્સ્ટ રો જયરામ, વેરી ગુડ બેટા. 3i એનિશા, સમથિંગ ઇઝ રોંગ. વડાલિયા, હિમા, વેરી ગુડ. મહેક, ખુશ્બુ, વિહાર, હા, વેરી ગુડ વેરી ગુડ. ટેનિશા, વેરી ગુડ બેટા. જતિ, જય, વેરી ગુડ બેટા. પલા, વેરી ગુડ વેરી ગુડ. કેમુશ્રી રાઈટ આન્સર બેટા. નિકુલ રાઈટ આન્સર. હા, હવે તમે વેરીફાઈ કરી લો. આ જ મેટ્રિક્સ મળે છે આપણને. ટેનિશા, વેરી ગુડ બેટા. વિવેક, વેરી ગુડ બેટા. આનંદ, સરસ સરસ. અંજલિ, રૂબી, વેરી ગુડ. જય, વેરી ગુડ બેટા. યશવંત, વેરી ગુડ. ખુશ્બુ, વેરી ગુડ બેટા. આનંદ, દીપેન્દ્ર, વિવેક, યસ. ચાલો, તો ફાઇનલ કે આપણને પી નો આન્સર આ મળશે. હવે શું મેળવવાનું નેક્સ્ટ? જતીન, નેક્સ્ટ શું મેળવીશું બેટા? આપણે પી મળી ગયા, હવે શું મેળવીશું? જતીન, ક્યુ, વેરી ગુડ. રાજા, વેરી ગુડ. તિલક, વેરી ગુડ બેટા. યાદ રાખજો કેપિટલ ક્યુ, છોકરા. ક્યુ સ્મોલ નથી, ક્યુ કેપિટલ. હા, એટલે આપણે સિમ્બોલમાં ભૂલ ન થાય. મહેક, વેરી ગુડ બેટા. દર્શન, વેરી ગુડ. જતીન, ખુશ્બુ, કૃપા, વેરી ગુડ વેરી ગુડ. ચાલો, ક્યુ નું સૂત્ર શું થશે? વોટ ઇઝ ક્યુ? ક્યુ ઇક્વલ ટુ 1/2i એ માઇનસ એ રેસ ટુ થીટા. આપણ આ કેવો મેટ્રિક છે? ક્યુ કેવો મેટ્રિક છે? હર્મિશિયન કે સ્ક્યુ હર્મિશિયન કોણ કહેશે ફટાફટો? 1/2i. જય, રોંગ આન્સર. જય, પી પ્લસ આઈ ક્યુમાં ક્યુ શું થાય? હર્મિશિયન. હા, હવે સાચું. જય, વેરી ગુડ બેટા. આનંદ, કૃપા, યશવંત, દક્ષ, અંજલિ, જય, હિમા, પ્રીત, ખુશ્બુ, રવિ, વેરી ગુડ વેરી ગુડ. ઋષભ, વેનિશાએ આન્સર આપી દીધો, વેરી ગુડ બેટા. ક્રિશ, ઉર્મિલ, તા, એ અને એ રેસ ટુ થીટા બંને આપણી પાસે છે. જય, જય, એક મિનિટ બેટા. જય, પી અને ક્યુ બંને હર્મિશિયન. હો, ક્યુ હર્મિશિયન નહીં. આપણે શું કીધું? રકમ તમે વ્યવસ્થિત જુઓ. આ પી પ્લસ આઈ ક્યુ તરીકે કોઈ સ્ક્વેર મેટ્રિકને તમે એક્સપ્રેસ કરો ધન, તો એમાં પી અને ક્યુ છે ને બંને હર્મિશિયન મેટ્રિક્સ હોય. પી અને ક્યુ બંને હર્મિશિયન. જય, ખ્યાલ આવે છે બેટા? હું ખાલી આમ લખું ને સ્ક્વેર મેટ્રિક ને આ રીતે એક્સપ્રેસ કરું પી પ્લસ ક્યુ, તો એમાંથી પી હર્મિશિયન અને ક્યુ છે એ ક્યુ હર્મિશિયન. જય, રેડી બેટા? જો હું ખાલી પી પ્લસ ક્યુ લખું ને તો એક હર્મિશિયન ને એક ક્યુ હર્મિશિયન,
પણ હું પી પ્લસ આઈક્યુ ના ફોર્મમાં એક્સપ્રેસ કરું તો પી અને ક્યુ બંને કેવા હશે? હર્મિશિયન. હા જય, અન્ડરસ્ટેન્ડ બેટા? વેરી ગુડ, ચાલો ઓકે ડન. હા સમજાઈને પૂછી લેજો છોકરાઓ પ્લીઝ. હવે આ બંને મેટ્રિક્સનું આપણે શું કરવાનું? બંને મેટ્રિસીસનું સબટ્રેક્શન. એ માઇનસ એ રેસ ટુ થીટા. એ માઇનસ એ રેસ ટુ થીટાનો આન્સર તમે વેરીફાઈ કરજો, ખાસ ખાસ વેરીફાઈ કરજો. એ માઇનસ એ રેસ ટુ થીટા આજ આવે છે કે નહીં? જો સેમ આન્સર તમારે આવે તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરજો. જય વ્યાસ, કૃપા વ્યાસ, વિશા વ્યાસ, જયરાજ, મહેક, ઋષભ, ક્રિશ, હર્ષ, એન્જલ, વિહાર. ઓકે ઓકે, બધાને સેમ આન્સર આવે. ચાલો તો ક્યુ મળી ગયા. આનંદ, દીપેન્દ્ર, નિખિલ, અભિ, જતીન. ઓકે ડન, વેરી ગુડ. નિકુંજ, વિવેક, યસ સર સર, વેરી ગુડ. હવે શું કરીશું? નેક્સ્ટ સ્ટેપ શું હશે બેટા? આપણું ચેટ બોક્સમાં લખો જી. પી અને ક્યુ બંને આપણે મળી ગયા. હવે શું કરીશું નેક્સ્ટ સ્ટેપમાં? આપણે એને એક્સપ્રેસ કરવા છે. વેરી ગુડ વિવેક, રાઈટ આન્સર બેટા. છોકરાઓ બધાએ આન્સર આપવાનો. નેક્સ્ટ સ્ટેપ શું કરશું બેટા? આપણું એને કઈ રીતે એક્સપ્રેસ કરીશું? કેમુસ્વી, કેમુસ્વી, વિહાર. બેટા જુઓ જી, સેજ ભૂલ છે આનંદ, સેજ ભૂલ છે બેટા. તમે રકમ જોઈ નહીં બધાએ બરાબર આઈ આવે. હા વેરી ગુડ વેરી ગુડ, હવે સાચું બધાનું સાચું. પી પ્લસ આઈક્યુ, પી પ્લસ આઈક્યુ, વેરી ગુડ. ખુશ્બુ, જયરાજ, અંજલિ, જય, દક્ષ, કેમુશ્રી, હર્ષ, નિકુંજ, વેરી ગુડ. ફટાફટ આન્સર આપો બધા. વેરી ગુડ. ઉર્મિલ, ક્રિશ, રાઈટ. તો નેક્સ્ટ સ્ટેપ આપણું થશે પી પ્લસ આઈક્યુ. હિયર પી એન્ડ ક્યુ બોથ આર હર્મિશિયન મેટ્રાઇસીસ. આપણી નોટ પ્રમાણે આપણે આ વસ્તુ જાણીએ છીએ. તો સીધું લખી નાખશું એ ઇક્વલ ટુ પી પ્લસ આઈક્યુ. પી નો આન્સર અને ક્યુ નો આન્સર. ધેન આઈ ઇન્ટુ ક્યુ લખવાનું છે, ખાસ જોજો. આઈ ઇન્ટુ ક્યુ, પી પ્લસ આઈક્યુ. આઈ ડિનોમિનેટરમાં અને એક આઈ ન્યુમેરેટરમાં, એટલે બંને કેન્સલ થશે એટલે આપણો ફાઇનલ આન્સર આ આવશે. ચાલો રેડી. તો આપણે એક્સપ્રેસ કરી દીધા p પ્લસ q ને, એ કોઈ પણ સ્ક્વેર મેટ્રિક a ને બે હર્મિશિયન મેટ્રિક્સના એડિશન તરીકે એક્સપ્રેસ કરી શકાય. આ એનું એક્ઝામ્પલ હતું a ઇક્વલ ટુ p પ્લસ iq. ચાલો એક્ઝામ્પલ દરેકને ક્લિયર થાય છે બેટા? એક્ઝામ્પલ દરેકને ક્લિયર? હા વેરીફાઈ કરો તો p પ્લસ iq તમે કરશો ને તો તમને a મળી જશે, એનું વેરીફિકેશન છે. વેરી ગુડ બેટા. ખુશ્બુ, ક્રિશ, કૃપા, ઉર્મિલ, મહેક, વેરી ગુડ, મનીષા, અંજલિ, વેરી ગુડ, ભાવિન, મીત, વેરી ગુડ બેટા. મીત શું રિપીટ કરું દીકરા? પી પ્લસ આઈક્યુ વાળું સ્ટેપ. ઓકે કરું રિપીટ. આવી રીતે છે, જુઓ આ પી અને ક્યુ આપણે મળી ગયા. પી અને ક્યુ આપણે આગળ આપણે મેળવી લીધા, એને લખી નાખીએ. આ પી નો આન્સર આપણે જાણીએ છીએ, ક્યુ નો આન્સર આપણે જાણીએ છીએ. તો આ પી નો આન્સર એટલે આ થઈ ગયા આપણા પી વન બાય ટુ અને મેટ્રિક્સ આ પી આઈ ના આઈ એમ ને, આ આઈ ના આઈ એમ ને, આ ક્યુ નો આન્સર. રેડી, આન્સર કોનો છે? ક્યુ, પી પ્લસ આઈ, આ ક્યુ નો આન્સર. હવે જુઓ જી, આ ઇન્ટુ ક્યુ છે, આઈ મલ્ટીપ્લાય વિથ ક્યુ. તો આઈ અને આ ડિનોમિનેટરનો આઈ બંને કેન્સલ થશે. રેડી બેટા, આ આઈ અને ડિનોમિનેટર વાળો આઈ બંને કેન્સલ થશે. એટલે અહીંયા શું બચશે સેકન્ડ સ્ટેપમાં? વન બાય ટુ. મીત રેડી, રેડી. ઓકે થેન્ક યુ બેટા.
જય સ્ક્રીન દેખાણી મિત્રા, જય ગજીપ્રા, સ્ક્રીન દેખાય છે બેટા? ફાઇનલ? યસ યસ, સરસ, વેરી ગુડ, થઈ ગયું પી પ્લસ. હા, આપણો આન્સર. એક્ઝામ્પલ દરેકને ક્લિયર થાય છે? એક્ઝામ્પલ દરેકને ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ ટુ દરેકને ક્લિયર? ઓકે. નિકોન, લેનિશા, આનંદ, યશવંત, પલ્લવ, તિલક, કૃપા, નિખિલ, હર્ષ, ઓલ ક્લિયર અબાઉટ એક્ઝામ્પલ? કેવના, અભિ, ઓકે, ડન ડન, વેરી ગુડ, વેરી ગુડ બેટા, સરસ, આવીન, યસ. હા, અહીંયા સુધી દરેકને કમ્પ્લીટ. એક જ મિનિટ. હો, પ્લીઝ વેઇટ 1 મિનિટ. વન મિનિટ થાય. Next definition is orthogonal matrix. Next definition is orthogonal matrix. Then what is orthogonal matrix? Definition જોઈએ. A square matrix A is called orthogonal if A into A transpose or A transpose into A equal to I. I means identity matrix. એક orthogonal matrix કોને કહીશું? ઓર્થોગોનલ એટલે એવો મેટ્રિક્સ કે જેના ટ્રાન્સપોઝ લઈ એની સાથે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો આન્સર આપણને આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે. ધેન જો એ મેટ્રિક્સ છે એ 2x2 હોય તો આઈડેન્ટિટી મેટ્રિક્સ આપણે કેવો મળશે? આપણને 2x2. એ મેટ્રિક્સ 2x2 હોય તો આઈડેન્ટિટી મેટ્રિક્સ પણ આપણને શું મળે? 2x2. ધેન એ મેટ્રિક્સ છે એ 3x3 હોય તો આઈડેન્ટિટી મેટ્રિક્સ પણ આપણને કેવો મળશે? સામે 3x3. મેટ્રિક્સ સ્ક્વેર છે એટલે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ ઇક્વલ હશે. તો એવા સ્ક્વેર મેટ્રિકને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય કે જે સ્ક્વેર મેટ્રિકનો ટ્રાન્સપોઝની સાથે મલ્ટિપ્લિકેશન, જે સ્ક્વેર મેટ્રિકના પોતાના ટ્રાન્સપોઝ સાથેનું મલ્ટિપ્લિકેશન એ આઈડેન્ટિટી મેટ્રિક્સ આપે. ધેન ફર્સ્ટ નોટ ડાઉન
If A is an orthogonal matrix, then determinant of A, then determinant of A equal to 1. But the converse is not true always. કે જો એ કોઈ ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય તો એનો ડિટર્મિનન્ટ હંમેશા શું થવાનો? 1. પણ જેનો ડિટર્મિનન્ટ 1 હોય એ મેટ્રિક્સ ઓર્થોગોનલ જ હોય એ વસ્તુ સાચી નથી. તો આઈ રિપીટ, એ કોઈ ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય તો એનો ડિટર્મિનન્ટ શું થાય? ઓલવેઝ 1. હમણાં આપણે એક્ઝામ્પલમાં જોયું. પણ ડિટર્મિનન્ટ કોઈ મેટ્રિક્સનો 1 થતો હોય તો હું એમ ન કહી શકું કે મેટ્રિક્સ ઓર્થોગોનલ છે. કોન્વર્સ ઇઝ નોટ ટ્રુ ઓલવેઝ. એવું થાય પણ અથવા ન પણ થાય, હંમેશા માટે એ સાચું નથી. એક્ઝામ્પલ જુઓ. ચેક વેધર ધ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ ધીસ ઇઝ ઓર્થોગોનલ ઓર નોટ. આપણે વેરીફાઈ કરવું છે કે મેટ્રિક્સ ઓર્થોગોનલ છે કે નહીં. કેમ ખબર પડે? મેટ્રિક્સ ઓર્થોગોનલ હોવા માટેની કન્ડિશન શું? તો કે ભાઈ એ મેટ્રિક્સનો એમના ટ્રાન્સપોઝ સાથેનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને શું મળવું જોઈએ? તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ મળવો જોઈએ. આ કન્ડિશન છે. ધેન જો આ મળે તો ઓર્થોગોનલ હોય અને ના મળે તો ઓર્થોગોનલ ના હોય. વેરી સિમ્પલ. આપણે પહેલાં એ આપેલું છે તો આપણે શું વેરીફાઈ કરીશું? એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ આઈ થાય છે કે નહીં? તેમાં આપણે જરૂર છે નહીં પડે તો કે એ ટ્રાન્સપોઝની. તો મેટ્રિક એ ઉપરથી પહેલાં આપણે શું મેળવીશું? એ ટ્રાન્સપોઝ. આ આપણું પહેલું સ્ટેપ થશે. એ ટ્રાન્સપોઝ મળી જાય પછી શું કરીશું? એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. આ આપણું બીજું સ્ટેપ. પછી ચેક કરીશું કે એનો આન્સર આઈડેન્ટિટી મેટ્રિક્સ છે કે નહીં. ડન. જો આઈડેન્ટિટી મેટ્રિક્સ હશે તો કહી દઈશું કે ઓર્થોગોનલ છે, અધરવાઇઝ ઓર્થોગોનલ નથી. ચાલો ટ્રીક સમજાય છે દરેકને? એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનો ખ્યાલ આવી જાય બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. વેરી ગુડ, વેરી ગુડ. ખુશ્બુ, તિલક, મનીષા, કેમુશ્રી, ભાવિન, આનંદ, એન્જલ, મહેશ, અંજલિ, વિહાર, યશવંત, નિકુંજ, તિલક, દિગ્વિજયસિંહ, ઓમ, અવસાર, પ્રિયાસ, ચિન્મય, નિખિલ, ઓમ. ઓકે, રિપીટ રિપીટ. કોનું કીધું છે? ઓમ. ઓમ ઠુમર. તો બેટા ઓમ હું આમ કહું છું, આપણે એવું વેરીફાય ચેક કરવું છે. ચેક વેધર આપણે ચેક કરવું છે કે આપેલો મેટ્રિક્સ એ છે ઓર્થોગોનલ છે કે નહીં. ખબર કેમ પડે? તો કે ભાઈ જો મેટ્રિક્સ એ ઓર્થોગોનલ હોય તો શું થાય? તો કે એ મેટ્રિક્સનો એના ટ્રાન્સપોઝ સાથેનું મલ્ટિપ્લિકેશન, એ મેટ્રિક્સના એના ટ્રાન્સપોઝ સાથેનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને શું મળે? આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે. જો આ કન્ડિશનનું પાલન કરે તો મેટ્રિક્સને ઓર્થોગોનલ કહેવાય. તો મેટ્રિક્સ એને શું કહેવાય? ઓર્થોગોનલ. અને આનું પાલન ના કરે તો આ મેટ્રિક્સ ઓર્થોગોનલ નથી એમ કહેવાય. ઓમ. રેડી બેટા? ઓમ ઠુમર. ઓમ ઠુમર. રેડી બેટા? સમજાણું દીકરા કોન્સેપ્ટ? યસ. થેન્ક યુ, થેન્ક યુ. તો આપણે પહેલાં શું કરીશું? એ ઉપરથી એ ટ્રાન્સપોઝ મેળવીશું. આ મેટ્રિક્સ એ આપેલો છે એ આપણે પહેલાં લખી લીધો, હવે એનો ટ્રાન્સપોઝ મેળવીએ. આ 1/3 ના 1/3 એમને આ ફર્સ્ટ રો એ ટ્રાન્સપોઝમાં શું બની જાય? ફર્સ્ટ કોલમ. ફર્સ્ટ રો ટ્રાન્સપોઝમાં શું બની જશે? ફર્સ્ટ કોલમ. આ સેકન્ડ રો એ ટ્રાન્સપોઝમાં શું બની જશે? તો કે સેકન્ડ કોલમ. આ થર્ડ રો એ ટ્રાન્સપોઝમાં શું બની જશે? તો કે થર્ડ કોલમ. રેડી? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ. બેટા ડિટર્મિનન્ટ કરીએ તો ખ્યાલ આવી જાય. બરાબર, ઓર્થોગોનલ હોય તો એનો ડિટર્મિનન્ટ છે શું થાય? 1. પણ આપણે પહેલા એ તો ચેક કરવું પડે કે ઓર્થોગોનલ છે કે નહીં. ઓર્થોગોનલ હોય તો એનો ડિટર્મિનન્ટ 1 થાય. પણ ડિટર્મિનન્ટ 1 હોય તો એવું ના કહી શકાય કે ઓર્થોગોનલ જ છે. એટલે ડિટર્મિનન્ટ ઉપરથી આપણને ખ્યાલ ના આવે. દેન ઘણા મેટ્રિક્સ એવા હોય કે જેનો ડિટર્મિનન્ટ 1 હોય પણ એ ઓર્થોગોનલ ના હોય. ફોર એક્ઝામ્પલ, જો હું તને આવો મેટ્રિક્સ આપું, આનો ડિટર્મિનન્ટ તમે લેશો ને તો એ 1 થશે.
આનો ડિટર્મિનન્ટ લો શું થાય? વન. પણ ઓર્થોગોનલી પ્રોપર્ટી પ્રમાણે આપણે આગળ જશું તે ઓર્થોગોનલ નથી. એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇઝ મસ્ટ બી આઈડેન્ટિટી. માઇનસ વન. હા, વેરી ગુડ. સમજાણું? તો આપણે ડિટર્મિનન્ટ ઉપરથી વેરીફાઈ કરી શકીએ નહીં, પણ આપણે એટલું જરૂર કહી શકીએ કે પેલા ઓર્થોગોનલ છે એવું સાબિત થઈ જાય તો એનો ડિટર્મિનન્ટ વન જ હોય. એ ફાઇનલ. ઓર્થોગોનલ હોય તો ડિટર્મિનન્ટ વન, પણ ડિટર્મિનન્ટ વન તો ઓર્થોગોનલ જ છે એવું કહી શકાય નહીં. રેડી? રેણીસા ક્લિયર બેટા? રેણીસા કન્સેપ્ટ ક્લિયર બેટા? રેણીસા કન્સેપ્ટ ક્લિયર દીકરા? યસ. ઓકે ઓકે બેટા. તો પેલા એ ઉપરથી શું મેળવવાનું? એ ટ્રાન્સપોઝ. હવે શું કરીશું? નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું? લેની શકે જે બેટા, હવે શું કરીશું? ઓર્થોગોનલ છે એવું વેરીફાઈ કરવું. શું કરશું આપણે? જઈ હેલ્પફુલ સેશન, હજી વાર છે હો પૂરું થવાનું. હા, એક્ઝામ્પલ પૂરું કરીને પછી એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. વેરી ગુડ, વેરી ગુડ. એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ આઈ. વેરી ગુડ વિવેક, રેનિશા, વિવેક. વેરી ગુડ બેટા, જય. વેરી ગુડ બેટા. તો આપણે શું કરીશું હવે? આનું મલ્ટિપ્લિકેશન. એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ કરીશું. એ મલ્ટીપ્લાય વિથ એ ટ્રાન્સપોઝ, અને આપણે ચેક કરીશું કે એનો આન્સર આઈડેન્ટિટી મેટ્રિક્સ આઈ મળે છે કે નહીં. ધન ચાલ. સો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ મેટ્રિક મલ્ટિપ્લિકેશન તમને આવડીશ. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો થર્ડ કોલમ. એ આપણે 11-12 માં ભણી ચૂક્યા. ફર્સ્ટ રો નું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ કોલમ સાથે, સેકન્ડ રો નું મલ્ટિપ્લિકેશન સેકન્ડ કોલમ સાથે, અને થર્ડ રો નું મલ્ટિપ્લિકેશન થર્ડ કોલમ સાથે. વેરી ગુડ લેનિશા, મનીષા, જય. વેરી ગુડ, રાઈટ આન્સર. વેરી ગુડ. હવે 9 વડે દરેક એન્ટ્રીને આપણે ડિવાઈડ કરી દઈએ તો શું મળ્યું આપણે? 3/3 નો આઈડેન્ટિટી મેટ્રિક્સ. આઈડેન્ટિટી મેટ્રિક્સ મળી જાય તો આપણે શું કહી શકીએ? એ કેવો મેટ્રિક્સ છે? એ અને એ ટ્રાન્સપોઝ નો મલ્ટીપ્લિકેશન જો આઈડેન્ટિટી મેટ્રિક્સ હોય તો એ વિશે શું કહી શકાય? વેરી ગુડ વિવેક, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. હિમા, રાઈટ આન્સર બેટા. બધા લોકો જે બેટા શું કહી શકાય? એ અને એ ટ્રાન્સપોઝ નું મલ્ટીપ્લિકેશન આઈડેન્ટિટી મેટ્રિક્સ હોય તો એને શું કહી શકાય? ઓર્થોગોનલ. વેરી ગુડ, વેરી ગુડ. જય. સોરી સર, શેનું સોરી ભાઈ? જય. વેરી ગુડ, વેરી ગુડ. કેમુશ્રી, વેરી ગુડ. ભાવિન, વેરી ગુડ. કૃપા, જેનિશા, વેરી ગુડ. રેડી? તો ઓર્થોગોનલ નો કોન્સેપ્ટ ક્લિયર. કાલે હું નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશ તમને કે સિમેટ્રિક મેટ્રિક કોને કહેવાય, એન્ટી સિમેટ્રિક કોને કહેવાય, અથવા સ્ક્યુ સિમેટ્રિક કોને કહેવાય, પછી હર્મિશિયન, સ્ક્યુ હર્મિશિયન. હા, લાસ્ટ વાળું કરી દઉં રિપીટ. જય. એમ કહેજો ને બેટા, જય ગાજીપ્રા. શું રિપીટ શું કરું બેટા? જય. આ મલ્ટીપ્લિકેશન કેમ આવ્યું એ, આનું મલ્ટીપ્લિકેશન કેમ થાય એ પૂછે છે બેટા. જય જય ગાજીપ્રા. આ મલ્ટીપ્લિકેશન સમજાવું બેટા, એમ કે છો તું કે સમજાવું હાલ. જય. ક્યાં ખોવાઈ ગયો? હલો જય. હા, આજે તમને PDF મળી જશે. ડોન્ટ વરી વિવેક, મોકલી દઈશ આજે. પછી ફેર બુક સરસ રીતે બનાવી નાખજો. ડન ડન. આ જય કેમ ગયો? જય, શું સમજાવું બેટા? મલ્ટીપ્લિકેશન સમજાવું મેટ્રિક્સનું. જયભાઈ ગુમ થઈ ગયા. ઓડિયો સાથે દીકરા, ઓડિયો તો તમારે ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરવો પડે. કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં તમે છો ને,
તો તમારા એચઓડી સાહેબ હોય એને તમે કહેજો તો એ તમને મોકલી શકે. ડન. વેબએક્સમાં હું મારી રીતે રેકોર્ડ ના કરી શકું. હા, એટલે મેડમને તમે કહેશો ને, સોશલ બેન છે ત્યાં એચઓડી, સોશલ મેડમ, હા એ તમને કદાચ મોકલી આપે. ડન, એમને કોન્ટેક્ટ કરજો. રેડી અવસર વિવેક. ઓકે ઓકે બેટા, તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હું અટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. એક જ મિનિટ બેટા, અને એક ઇન્સ્ટ્રક્શન તમને આપવાની. બેટા, જે લોકોના રોલ નંબર આવી ગયા છે એ લોકો ખાસ, તમે આવી રીતે, તમને કદાચ કીધું હશે ડિપાર્ટમેન્ટમાંથી, સીઈ અંડરસ્કોર મારો રોલ નંબર અને પછી ના, આવી રીતે તમારે લખવાનું. આ ભૂલતા નહીં. ક્યાં ક્યાં ટોપિક રિમેમ્બર. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પૂછીશ સિમેટ્રિક, સ્ક્યુ સિમેટ્રિક, હર્મિશિયન, સ્ક્યુ હર્મિશિયન અને ઓર્થોગોનલ. આ પાંચ વસ્તુ તમારે યાદ રાખવાની. ધેન એને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આ વસ્તુ પૂછીશ. રેડી? ઓકે ઓકે. યસ બેટા, તમે છે ને અત્યારે ચેટબોક્સમાં ટાઈપ ના કરો તો કાંઈ નહીં નામ, પણ જ્યારે તમે નેક્સ્ટ લેક્ચરમાં જોડાવ ત્યારે આ મેં તમને ફોર્મેટ મોકલ્યું ને એ ફોર્મેટ પ્રમાણે તમારે નામ રાખવાનું. ડન. વેબએક્સમાં તમે એન્ટર થાવ ને ત્યાર. રેડી? સરસ સરસ, વેરી ગુડ. ચાલો એક જ મિનિટ બેટા, એટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે છૂટા પડીએ. થેન્ક યુ, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. એટેન્ડન્સ તો બેટા આમાં તમારા પાર્ટિસિપન્ટનું લિસ્ટ હોય ને એમાંથી જ મળી જાય, એટલે તમારે આમાં લખવાની જરૂર નહીં. વેરી ગુડ વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ, હેવ અ ગુડ ડે.